ભારતીય વન્યજીવન રક્ષણ અધિનિયમ અન્વયે ઘોરાડને મહત્તમ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે તો હવે આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ દ્વારા ઘોરાડને વધુ જોખમગ્રસ્ત પ્રજાતિની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે 2011માં ઘોરાડ પુનઃ પ્રાપ્તિ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શિકા પૂરી પાડી હતી. તે મુજબ પ્રજનન ઋતુ દરમિયાન થતી ઘોરાડની અનૈતિક ફોટોગ્રાફી ઘણીવાર તેમને ખલેલ પહોંચાડતી રહે છે. ઘોરાડની વસ્તી માટે જોખમરૂપ આવી પ્રત્યક્ષ બાબતો ઘોરાડ પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ અંતર્ગત અટકાવવી જરૂરી છે. આ માટે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ઘોરાડ પુનઃપ્રાપ્તિ યોજના બનાવવામાં આવી છે. નલિયાના ઘાસિયા મેદાનોમાંથી આ જોખમગ્રસ્ત પ્રજાતિ પર ખાસ કરીને તેમના પ્રજનન દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે તકેદારી રાખવા ચેતવણી અપાઈ છે. આ ચેતવણી અંતર્ગત અતિ ઉત્સાહી અને અનૈતિક તસવીરકારોને અભયારણ્ય પ્રજનન કે આવાસના સ્થળે પ્રવેશવા મનાઈ કરવામાં આવી છે, જેથી એપ્રિલથી ઓક્ટોબર દરમિયાનની પ્રજનનની મોસમમાં ઘોરાડને કોઈ ખલેલ ન પહોંચે. તેમ છતાં પ્રજનન કે આવાસ નજીક કોઈ વ્યક્તિ આ પ્રજાતિને ખલેલ પહોંચાડતી જોવા મળશે તો વન્યજીવન રક્ષણ અધિનિયમ 1972 હેઠળ વન વિભાગ દ્વારા તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી આ બાબતનું કડક અમલીકરણ થઈ રહ્યું છે, જેના પરિણામે ઘોરાડ પક્ષીઓને ખલેલ રહિત પ્રજનનનું નિવાસસ્થાન પ્રાપ્ત થયું છે. તો પ્રજનન કાળ દરમિયાન લોકો સહકાર આપે તેવી વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.